કોઈ પણ વસ્તુ હોય એ સંસાર પક્ષે જોવી નહીં, ધર્મ પક્ષે જોવી. ઘરમાં ઢીલ ન થાય, કીડીઓ ન થાય એની કાળજી કોણ રાખે છે? કમ્પાઉન્ડમાં ઢીલ ન થાય, લીલોતરી ન થાય, કીડીઓ ન થાય એની કાળજી કોણ રાખે? અવાજ કરીને અથડાઈને ઊંઘતા હોય તો કાઢવાના કાળજી કોણ રાખે? એટલે વાત આટલી છે કે જગતની આત્માઓનો જીવન વ્યવહાર બધી જગ્યાએ જુદો, અને સંસારી આત્માનો બધી જગ્યાએ વ્યવહાર જુદો. પણ એક જગ્યા બતાવો કે ધર્મી ને સંસારી બેનો વ્યવહાર સરખો હોય? આંધળા માણસ નો અને રીતા માણસ નો બંને વ્યવહાર બધી જગ્યાએ જુદા હોય. બેરા માણસ નો અને સાબુતા માણસ નો બધો વ્યવહાર જુદો છે. શું એટલે આપણી વાત આવી કે આપણે બધી જગ્યાએ ધર્મનો વ્યવહાર શરૂ કરવા તો તમે ધર્મી છો. તમે વ્યવહાર કરો ત્યારે એમ કરો કે આપણે બહારગામ જવું છે, પૈસા લઈને જવું કે નહીં, ન લઈ જાઓ ચાલે? તો મારે બહારગામ જતા હોય ત્યારે આપણે એમ વિચાર કરીએ કે મારે બહારગામ જવું છે, પૈસા તો જોઈએ, પણ 500 રૂપિયા લેરા ખાતે કરે છે. 500 રૂપિયા વધારે લઈ જવાનું કરો કે ન કરો? રહ્યા હોય ને ખચી ના હોય જુદી વસ્તુ, શું વાંધો આવે? પૂછી ગયા 5000 ભરવા હોય તો લઈ જાઓ કે નહીં લઈ જાઓ? કોઈ પણ નિરાશર હશે, લાંબા નિરાશર આવે એને તો રૂપિયા નાખવા. 10 નિરાશર જવું છે, 1000 રૂપિયા નિરાશર ખાતે લઈ જવાના, બાકીનું આપણે સંસાર ખાતે. પૈસા લેતી વખત કોણ યાદ રાખે? એટલે બધી જગ્યાએ ધર્મને વધતા રાખતા જશો, ધર્મ સ્વાભાવિક રીતે આવશે. ધર્મ સ્વાભાવિક રીતે આવે એટલે સંસાર બહાર ભાગી થાય. બે છોકરાઓ એક સેકન્ડ બધી જગ્યાએ માન આપો એટલે બીજું રિસાઈ નહીં બેસે. તમે મનાવો ને ન મનાવો તો શું પગી જાય? સંસારને ભાગાડવો હોય આ રસ્તો, બધી જગ્યાએ ધર્મને આગળ કરે જવાનું, આગળ કરે જવાનું, ઓટોમેટિક ભાગી જાય. એટલે સંસાર ઈચ્છા છે, ઘરવાળા ઈચ્છા છે, છોકરાઓ ઈચ્છા છે, અમને ગાડી મૂકશે તો આપણે મેલી ગાડી ગાડી જોઈએ. સાથે જમવા બેઠા પછી આપણે દાળ ભાત રોટલી ખાઈને ઉભા થઈએ તો ભાઈ આપણું બગડે છે? ઘરમાં જમવા દે આપણને જબરદસ્તી મીઠાઈ ખવડાવે, સાથે બેઠા હોઈએ, બે મિષ્ઠાન બનાવ્યા હોય, પ્રસાદ બનાવ્યો, નહીં કે આજે મારે દાળ ભાત રોટલી શાક પીવા ગયા, વાપરવું નથી, થોડું પેટ બરાબર નથી, પેટ નહીં, આજે મારે ત્યાગ કરવો. મારે પોતે જ કરવું નથી હોતું, સૌથી મોટી તકલીફ ત્યાં છે, આપણે બીજાના બાના કાઢીએ છીએ. એટલે મારે કેવું છે, તકલીફ ધર્મ જીવનમાં સર્વત્ર પ્રધાન બનાવો તો તમારા આત્મામાં જે છે ત્યારે ધર્મ આવશે. જ્યાં સુધી ધર્મ બહુ રહેશે ત્યાં સુધી હોર્મોન માયાનું માર્ગ પહોંચે, સ્વર્માની માયાનો પરમાત્માનો, ત્યાં સુધી ધર્મ તમારો થવાનો નથી. એટલે અનંત ભવની અંદર 40 થી લીધું હોર્મોન માના છોકરાના જેવું બરાબર, આપણા છોકરા જેવું આપણે કહીએ
ના યશ નો જય ઘોષ જગત માં ગાજે દશ દિશામાં જય ઘોષ સુરીજી અમારા જય ઘોષ જય ઘોષ ગુરુજી અમારા જય ઘોષ સુરીજી અમારા અમારા જય ઘોષ